ગુજરાતી આ શબ્દ સાંભળતાની સાથે જ ગર્વનો અનુભવ થાય છે, કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે અને આ જ માતૃભાષાના જતનમાં સૌથી મોટો ફાળો હોય તો તે છે હેમચંદ્રાચાર્યનો, જેમણે ગુજરાતી વ્યાકરણ આપી ગુજરાતી ભાષાને આગવી ઓળખ આપી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ શોધનાર હેમચંદ્રાચાર્યના નામે જ જે યુનિવર્સિટી આવેલી છે તે પાટણ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન જ નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં સ્થાપનાથી લઈને અત્યાર સુધી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન બનાવવામાં જ નથી આવ્યું. વર્ષ 2008થી રજૂઆત કરવા છતાં ગુજરાતી યુનિવર્સિટી ભાષા ભવનથી વંચિત છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાને આજે લગભગ 30-32 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ ખૂબ દુઃખ અને શરમજનક બાબત એ છે કે આ યુનિવર્સિટીની અંદર ગુજરાતી ભાષાનું ડિપાર્ટમેન્ટ નથી. ઘણા વર્ષોથી અધ્યાપકો, સમાજ અને આખું ઉત્તર ગુજરાત એક માગણી કરતું આવ્યું છે કે યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાનું ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ. એ પ્રકારની સરસ યુજીસીની ગ્રાન્ટ મળે છે, એના દ્વારા અનેક રિસર્ચ કામ થઈ શકે આજુબાજુના વિસ્તારોના, અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આસપાસનો જે સમૃદ્ધ વારસો છે સાંસ્કૃતિક, એ પણ આપણે એ દ્વારા ઉજાગર કરી શકીએ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શિક્ષણ તંત્ર છે ઉદાસીન. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી, સંસ્કૃત સહિત 5 જેટલા વિષયના ભાષા ભવન કાર્યરત છે. પરંતુ ગુજરાતી ભાષા ભવન માટે વારંવાર રજૂઆત કરવા છતાં યુનિવર્સિટીને હજુ સુધી ભાષા ભવન નથી મળ્યું, જેના કારણે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં જવાની ફરજ પડી રહી છે. અહીં જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા ભવન માટે અભ્યાસ કરવા માંગતા હોય એમને એક દુઃખની લાગણી સાથે બીજી યુનિવર્સિટીમાં સ્થળાંતર કરવું પડે છે, જે પાટણની પબ્લિક માટે અને યુનિવર્સિટીના સત્તાધીશો માટે પણ એક કલંકની બાબત છે. એક તરફ સરકાર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન જ નથી. ત્યારે માતૃભાષાનું ગૌરવ વધે તે માટે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા ભવનને ક્યારે મંજૂરી આપે છે તે જોવું રહ્યું. સુનિલ પટેલ, TV9, પાટણ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.